પંચમહાલના કાલોલ તાલુકાના મોટી શામળદેવી ગામમાં દિવાળી જેવો ઉત્સવ જોવા મળ્યો. ગઈકાલે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જેને લઈને પંચમહાલ જિલ્લામાં પણ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કાલોલ તાલુકાના અલગ અલગ ગામમાં જેવા કે ચલાલી નાદરખા ગામમાં એ જ સમયે રામજી મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને હમીરપુરી જંગજીત હનુમાનજી મંદિરે 151 દીપકની મહાઆરતી કરવામાં આવી તથા મોટી શામળદેવી ગામમાં અયોધ્યામાં ઐતિહાસિક રામ મંદિર નિર્માણ શિલાન્યાસ પ્રસંગે ગામના યુવાનો દ્વારા ગામમાં શ્રી રામના નામની પંચરંગી કલરમાં અને વિવિધ પ્રકારના ફૂલોથી રંગોળી પૂરી સુશોભન કરવામાં આવ્યું હતું. તથા ત્યારબાદ રામદેવજી મંદિર ખાતે આરતી અને રામ રક્ષા સ્ત્રોતનું પારાયણ કર્યા બાદ ખીરના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તથા સાંજે દરેક મંદિર ઉપર દીપ પ્રાગટ્ય કરી સુશોભન કરવામાં આવ્યું હતું અને સાથે રામ મંદિર નિર્માણની ખુશીમાં ફટાકડા ફોડીને બધા જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને સાચા અર્થમાં ગામની અંદર દિવાળી હોય તેવું લાગતું હતું. અને ત્યારબાદ સાંજે કાલોલ ડોક્ટર સેલ દ્વારા મોટી શામળદેવી ગામમાં કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે આયુર્વેદિક ઉકાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ગામના યુવાનો વડીલો તથા બાળકો હાજર રહ્યા હતા તથા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ બધા જ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું. ત્યારબાદ લોકોએ જય શ્રી રામના નારા બોલાવી આનંદ વ્યક્ત કર્યો હતો. આજે વડાપ્રધાનના હસ્તે અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવતા ધર્મપ્રેમી જનતામાં આનંદ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો. રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, કાલોલ, પંચમહાલ. ભાવિન પરમાર, કાલોલ, પંચમહાલ. આજે આપણે જોઈએ છે કે આજ સવારથી અયોધ્યા રામ મંદિરનું જે નિર્માણ અને તેને લઈને જે ભૂમિપૂજનની જે પ્રક્રિયા હતી, બરાબર, તેને લઈને કાલોલ તાલુકાના દરેક ગામની અંદર કંઈક ને કંઈક પ્રવૃત્તિ થતી રહેલી છે અને તેને લઈને મોટી શામળદેવી ગામની અંદર પણ આજ સવારથી અવારનવાર ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યા છે. તો તેને લઈને આપણે જે મોટી શામળદેવીના માજી સરપંચ છે તેમની સાથે આપણે વાત કરીશું. હાલ આપણે જે અયોધ્યા રામ મંદિર છે, બરાબર, તેને લઈને ઘણો બધો ઉત્સાહ આપણે ગામની અંદર દેખાઈ રહ્યો છે, તમારા ગામની અંદર. તો એને લઈને તમે શું આયોજન કર્યું હતું? અમારા ગામની અંદર 2 દિવસ પહેલાં જ આયોજન થઈ ગયેલું. 5 ઓગસ્ટની અંદર જે રામની આયોધ્યાની અંદર જે ભૂમિપૂજન કરવાનું છે એના ગામની અંદર પણ આપણા ગામમાં પણ કંઈક આપણું રહે એના માટે અમે આયોજન કર્યું હતું કે સવારે અમે રંગોળીનું આયોજન કર્યું હતું. રંગોળી પત્યા પછી અમે સવારે 11 વાગે આરતી અને આરતી પત્યા પછી અમે સુરતીને એનું તેનું આયોજન કર્યું હતું. પછી અમે ખીરનું આયોજન કર્યું હતું પ્રસાદી રીતે, એટલે દરેકને પછી પહોંચાડે તો અને દરેક લોકો ગામના નાગરિકોએ દરેકે સહકાર આપે તો અને તેમ અમારે અમારી ગામના યુવા ટીમે ઘણો ઉત્સાહ હતો અને એમને દરેકને સહકાર આપી અને આ જે કંઈ કાર્યક્રમ અમે જે કર્યો હતો એનું આયોજન અમે કર્યું છે. એનું આયોધ્યાનો મુદ્દો જે ચાલતો હતો એટલે 500 વર્ષથી સતત આપણે એના માટે યુદ્ધ કહીએ એમ કે ઝઘડા એકબીજાના ચાલતા હતા અને જે ચુકાદો જે સુપ્રીમ કોર્ટમાંથી આવ્યો અને આપણા વનિતા પુત્ર ગુજરાતના પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી સાહેબે જે ચુકાદો એમને તો નથી આપ્યો પણ સુપ્રીમ કોર્ટના વરદ હસ્તે જે આવ્યો છે અને સુપ્રીમ કોર્ટે એમને 90 દિવસની અંદર 3 મહિનાની અંદર એમને જે ટ્રસ્ટ નિમવાનું આવે એ ટ્રસ્ટ નિમી અને પછી સરકારે એમને ઓર્ડર કર્યો હતો કે તમારે ત્યાં મંદિરની સ્થાપના કરવાની અને જે મુસ્લિમ જે વકફ બોર્ડ છે એમને 5 એકર અયોધ્યાની આગળ 10-12 કિલોમીટર છે એમને ત્યાં એમને 5 એકર જગ્યા એમને આપી હતી. એટલે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તેમને આજે 5 ઓગસ્ટે જે 500 વર્ષથી જે ચાલતું હતું જે આજે ભારતની અંદર પણ દુનિયાની અંદર કહીએ તો પણ ચાલે કે સુવર્ણ અક્ષરની અંદર લખીએ તો પણ ચાલે કે જે આપણી આજે આપણે જોઈ શકીએ છીએ અને આપણા વડવાઓ તો ઘણા બધાએ આ યુદ્ધ કરી ચૂક્યા છે. બાબરી યુદ્ધ પણ કર્યું છે, પછી આ કાર સેવક છે, પેલી સાબરમતી જે કાંડ થયો છે એ ઘણા બધા આપણે તો નથી જોયું પણ આજે આપણે આપણી નરી આંખે જોયું કે જે આપણા મોદી સાહેબે આપણા અયોધ્યા રામ મંદિરનું જે ભૂમિપૂજન કર્યું એ આપણા ગુજરાત માટે અને આપણા પ્રધાનમંત્રી માટે બહુ ગૌરવની વાત છે.
શું નામ તમારું? જયેન્દ્રસિંહ રતિલાલ પરમાર. હવે આપણે ગામના બીજા નાગરિક સાથે વાત કરીશું કે આ કાર્યક્રમને લઈને ગામની અંદર બીજું શું આયોજન કરવામાં આવ્યું હતું? આજે ગામમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો છે. આમ નાના બાળકોથી માંડીને મોટા વડીલોને આજે આજે જે આપણે 500 વર્ષના સંઘર્ષ પછી આપણે હિન્દુ ધર્મના જે વિજય થયો છે, જે સનાતન ધર્મનો જે વિજય થયો છે, એ બાબરે જે આપણો રામ ભગવાન જે આપણા વર્ષોથી 500 વર્ષના સંઘર્ષ પછી આપણને આજે વિજય મળ્યો, રામ જન્મભૂમિ પર આપણને મંદિર બનવાનો આપણને હક મળ્યો, આપણા હાઈકોર્ટના ચુકાદા પછી કરે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી આપણને જે 500 વર્ષના સંઘર્ષ પછી આપણને આજે સુવર્ણ અવસર મળ્યો, એનો ઉત્સાહ આખા ગામમાં તો શું આખા દેશમાં છે, પણ એમાં આપણા ગામમાં જે દેખીતું કહું જો જોવા મળ્યું તો આજે મને ખૂબ જ ઉત્સાહ, નાના બાળકોથી માંડીને વડીલોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો. ગામના યુવા વર્ગે આમાં મંદિરના અત્યારે રાત્રે સુશોભિત કર્યા છે, બધાએ કેન્ડલ લાઇટિંગ કર્યું છે, લગભગ 500થી વધારે કેન્ડલ લાઇટ લગાવી છે આખા ગામમાં, અને મંદિરને બી આખી સુશોભિત કરી છે, રંગોળી કરી છે. આજે સવારના આરતી કરીને પછી પ્રસાદી ખીરના રૂપે પ્રસાદી તૈયાર કરીને આખી ગામમાં વહેંચી છે યુવાનોએ, અને પછી બપોરે અમારા ડૉક્ટર સેલ તરફથી અહીંયા આયુર્વેદિક ઉકાળાનું આયોજન કર્યું. એ કોરોના સામે લડવા માટે જે કોરોનાની અત્યારે મહામારી ચાલે છે એ મહામારી સામે લડવા માટે બી અમારે આજે આ દિવસનો ઉપયોગ કર્યો અમે, અને આ દિવસે ઉકાળાનું આયોજન કર્યું, અને ઘેર ઘેર સુધી નાના બાળકોથી માંડીને વડીલો સુધી બધાને ઉકાળાનો લાભ લે એવી અમે એ વ્યવસ્થા કરી. યુવાનોએ ખૂબ જ સરસ કામ કર્યું, ખૂબ જ ઉત્સાહથી કામ કર્યું, અને અત્યારે બી ઉત્સવ ચાલુ છે. ફટાકડાથીને એ લઈને દિવાળીની જેમ આજે અમારા ગામમાં મોટી સામરદેવી ગામમાં યુવાનો અને વડીલોનો આ એક ઉત્સવની જેમ આનો ઉજવણી કરી છે, અને મને બી ખૂબ આનંદ આવ્યો છે, અને આ યુવાનોને ખૂબ જ અભિનંદન આપું છું. અને આજે જે કાર્યક્રમ થયું એ દર વર્ષે અમે આ રીતના આ દિવસને અમે એક એની રીતે ઉજવતા રહીશું, એક ઉત્સવ તરીકે ઉજવતા રહીશું એવી અમારી એ છે પ્રયત્નતા છે કે હવે આવી રીતે જ અમે આ દિવસને ઉજવતા રહીશું. અમારા માટે આ બહુ જ સુવર્ણ અવસર છે અને અમે એને ઉજવતા રહીશું. ડૉક્ટર કિરણ આર પરમાર.